भगवान मां हेत राखजो अने तमे भगवान मां हेत राखशो ने तो भगवान तमारा मां पण हेत राखशे। भगवान कहे छे जे मने भजे एने हूं भजू, जे मने लागणीओ थी वर्ते एने हूं लागणीओ राखू। आ शब्द भगवान स्वयं कृष्ण बोल्या छे द्वारिका मां, ज्यादा सुदेव नामना ब्राह्मण रुक्मणी नो पत्र लेने गया अने पत्र सांभळ्यो एटले भगवाने कीधुं, सुदेव नामना ब्राह्मणे कीधुं, प्रभु हे द्वारिका नाथ શું વિચાર છે તમારો? હવે જવાબ આપો, કારણ એક રાત આડી છે, જવાબ આપો। અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ગુદેવ મારું મન પણ હવે રુકમણીમાં લાગે છે, મને પણ રુકમણીના સપના આવે છે, મને પણ એના એને અંદર મારું મન લાગી ગયું, મને નિંદ્ર નથી આવતી। આવું ક્યારે બને? ભગવાન કહે છે, ગુદેવ જે મારી અંદર મારો મારામાં ભાવ રાખે ને એના પ્રત્યે મને ભાવ જાગે, અને ભાવ વગર તો આ દુનિયામાં કશું છે નહીં। એટલે ગઈકાલે મેં કહ્યું, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત। આ દુનિયામાં ભાવ ભાવ વગર કોઈ દિવસ સત ન મળે, સત કેતા ઈશ્વર। પર બે માણસ પાણી પીવા જાય, અને આ દુનિયામાં પણ જો તમને આ જીવનમાં આવ્યા પછી જો કઈ પદાર્થો પીવાની ઈચ્છા થાય ને તો ભાગવતનો રસ પીજો, કોઈ રસ પીવાની ઈચ્છા થાય તો રામના નામનો રસ પીજો, ઈશ્વરના નામનો રસ પીજો। કારણ અન્ય રસોને પીવામાં તમને થોડી વાર આનંદ મળશે, ક્ષણ બે ક્ષણ, ઘડી બે ઘડી, પણ વળી પાછો આનંદ જતો રહેશે। પણ એક વાર ભરોસા સાથે કહું કે જે કૃષ્ણના નામનો રસ પીવે ને, હરિના નામનો રસ પીવે, એને જિંદગી ભર કોઈ દી નશો ન ઉતરે સાહેબા, પરમાત્માના નામનો નશો ન ઉતરે કોઈ દિવસ। આ દુનિયામાં બે પ્રકારના નશા થાય છે, આ દુનિયામાં બે પ્રકારના નશા થાય છે। એક નશો એવો છે કે તમે જ્યારે નશો કરો ને ત્યારે ક્યાં બેઠા છો ને એ ખબર હોય, પણ નશો ચાલુ થઈ જાય ને પછી તમે ક્યાં પડ્યા હોય ને ઉતરે તો એ ન ખબર હોય, પાછી નશો કરો એ તમને ભાન હોય પણ નશો ઉતરે ને તમે ક્યાં પડ્યા હોય ને ખબર ન હોય। શોર્ટ એન્ડ સ્વીટ 6:45 ચરણામૃત વાળા, ચોરી છુપી થી ચરણામૃત લેતા હોય ને એની મારી પ્રાર્થના છે, ભલે જાહેર માનો તો કઈ નહીં, પણ આજે મનોમન એક ગ્રંથિ આજ ગાંઠ બાંધી લેજો કે બુટાણી પરિવારના આંગણે કથા બેઠી છે ને, તો હવે આજથી નિયમ લઈએ કે આજ પછી જિંદગીમાં કોઈ દી આ વસ્તુની હામું નહીં જોઈ। જીવનને સુધારવાની વાત છે। ઘણાય તો મને જીતુભાઈ એવું કે, દાદા તમને લાગે અમારે ધંધા એવા રહ્યા ને એટલે અમારે બેઠકમાં હારે લેવું પડે, નકર ધંધો ન થાય? તઈ મને હિંમતદા કહેવાની ઈચ્છા થાય કે તમે ઈ પીવો તો તમને લાખ, બે લાખ, પાંચ લાખ, 25 લાખ નો વ્યવસાય હાલે, તો અમે તો ઈ પીતા નથી, અમે તો રામના નામનો રસ પીધો અને જોઈ લ્યો અમે પીધા પછી અમારો ધંધો એને ધોમ ધોકાર હાલે છે, અમે પીએ છીએ। પણ તમે એમ ન માનતા અમે 6:45 પીએ છીએ, અમે તો જઈ જાગીએ ત્યારે પીતા હોય, જયારે હુતા હોય ત્યારે પણ પીતા હોય સાહેબ, એટલા માટે એનો નશો લાગે છે। અમુક અમુક તો એવી પરાકાષ્ઠા હોય, પહોંચી ગયા હોય કોઈક માણસો કે ગમે તે જગ્યાએ બેસે છતાં પણ ભગવાનનું નામ લેતા હોય, અને ભગવાનનું નામ લેવા માટે કોઈ જગ્યા, સ્થળ, કોઈ સ્થાન, કોઈ સમય આ ફિક્સ નથી। તમને જ્યારે પણ જ્યાં પણ મન ફાવે ત્યાં લેજો સાહેબ, કારણ તમને અપવિત્ર જગ્યાએ પણ પવિત્ર બનાવવાની કોઈની તાકાત હોય તો માત્ર પરમાત્માના નામની છે સાહેબ। માટે અપવિત્ર જગ્યાએ બેઠા હોય ત્યારે પણ ભગવાનનું નામ લ્યો, કારણ ઈશ્વર તમને પવિત્ર બનાવશે, તમને પાવન બનાવશે। મદિરાલયમાં જાશો, મદિરા પીશો નહીં ને, પણ ખાલી એમ બહાર નીકળશો ને તો એ ગામના લોકો વાતો કરશે, પછી છોકરાને પરણાવવા નીકળશો ને ત્યારે કોકને પૂછશે સામેવાળા, હે ભાઈ આ ઘર, અરે તમે વાંધો નહીં અમને, બાકી બધું બરાબર છે પણ એ ઘર પીધલું છે, છોકરો નહીં વળે, જેટલા જેટલાના છોકરા બાકી હોય ને એ તો સુધરી જ જાજો, હા અને તમારે સુધરવાનું છે કે નહીં? પછી મુદળ એવું બને છે,
કુવામાં જેવું પાણી આવે ને એવું ઓવેડામાં આવે છે. એટલે બાપને પાન માવા ખાતા જુએ, 6:45 ફાર્મમાં જતા જુએ, એટલે દીકરા પછી ચાલુ કરે BRTS રોડે, ઈને આવી જાય. એને ગાડીની ઘોડી મારે અને બે પાંચ જણા બેહીને એને ખળગાવે બિસ્ટોલ. આ તમારો પરિવાર બગડી રહ્યો છે, માટે કહું છું બને ત્યાં સુધી સમાજમાંથી વ્યસનો દૂર થવા જોઈએ સાહેબ. પણ આપણે તો હવે આમ, આપણે તો એટલા બધા, અને આમ તો હું દાદા કહું કે પૈસો થયો ને વધારે પડતો, પછી પૈસો થયો એમાં માણસે પૈસાને લઈ અને સદુપયોગ કરે તો વાંધો નથી, પણ માણસ પૈસાને લઈ અને પેલું વેલું કરે, પૈસો થાય એટલે ફાર્મ બનાવવાનું, પૈસો થાય એટલે પેલું વેલું ફાર્મ બનાવવાનું, અને ફાર્મ બનાવ્યા પછી માણસ બેફામ થઈ જવા માંડ્યો. હા, ફાર્મ બન્યા ને પછી માણસ બેફામ માંડ્યો થવા. અમારે જો આ ફાર્મ હાઉસમાં કેવું સુંદર મજાનું ઘર છે, આ ખેતરમાં જ બનાવ્યું જોવું, પણ અહીંયા પીવાની કઈક મજા અલગ હોય. અહીંયા તો અમારે સવારથી ચાલુ થાય ને સાંજ સુધી તડકામાં પીવાય. આ તડકામાં ઠંડક આપે, એટલે પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો, એટલે કહેવું ગમે. કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા. નિગમ કલ્પત રોર ગલિતમ ફલમ સુખ મુખાદ મુખ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પીઓ રે પિયાલા. પીલે સે ઝુબા પે નામ હો ઘનશ્યામ કરે, કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા, કોઈ પીઓ રે પિયાલા પ્રેમ રસ કા. પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો, એટલે ભગવાન બાદરાયણ લખ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમ ખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ,
निगम कहता कल्प वृक्ष, कल्प वृक्ष ने लागेलु फल एटले श्रीमद भागवत। अने आ फल केवू छे, आमानी डाळीए पाकेली जे केरी होय ने एमां जे मीठाश भरी होय एवी मीठाश आ रसमां भरी छे। કાચી કેરી લઈ આવીને ઘરે દાબામાં નાખી દો ને એનો દાબો પકાવો ને પછી ખાવ, એમાં મીઠાશ હોય ઈ અલગ હોય, અને આંબાની ડાળીએ જે પાકેલી કેરી હોય એમાં જે મીઠાશ હોય ઈ અલગ હોય સાહેબ। વેદ રૂપી આ કલ્પ વૃક્ષને લાગેલું ફળ છે, અને એમાં વળી પાછી વિશેષતાની વાત એ છે, પોપટે ચાંચ મારી છે, સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ। સુખ કેતા પોપટ, અને એક બાજુ સુખદેવજી મહારાજ એને ચાંચ મારી છે, આને વેડી લીધું અને હરી લીધું છે। અને આપણી કહેવત છે કે જે ફળ મીઠું હોય એને જ પોપટ ખાય, આ વાત બરાબર છે? ફળ મીઠું હોય તો જ પોપટ ખાય, હા કે ના? હા વાળા હાથ ચોકરો, આ મારી નિશાળ છે। આપણે ઓલી નિશાળમાં જતા ને એ જીવિકાનું જ્ઞાન હતું, પૈસા કેમ કમાવા, ક્યાંથી કમાવા એનું જ્ઞાન આપે, અને આ જીવનનું જ્ઞાન છે, કમાયેલા પૈસા ક્યાં વાપરવા એનું જ્ઞાન આપે। ફળ મીઠું હોય તો જ પોપટ ખાય, આવું કહેવા વાળા કેટલા? હાથ ઊંચો કરો। તો નક્કી થઈ ગયું ને કે ફળ જો મીઠું હોય તો જ પોપટ ખાય। તો મેં તો ઘણી વખત એવું જોયું છે, ક્યાંક જયારે પધરામણીમાં ગયો હોઉં તો કોકના ઘરે સરસ મજાનું પિંજરું હોય અને એ પિંજરામાં પોપટ હોય અને એ પોપટને લાલ મરચું ખાવા આપ્યું હોય તો લાલ મરચું મીઠું હોય? મહાપુરુષો એમ કહે છે કે ફળમાં મીઠાશ હોય ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ પોપટની ચાંચ અડે ને એટલે ફળ મીઠું બની જાય છે, મીઠાશ તો પોપટની ચાંચમાં છે। એને ફળની હારે કોઈ લેવા દેવા નથી, એમ સુખદેવજી મહારાજે આને માર્યું છે ચાંચ મારી। પણ ચાંચ માર્યા પછી તમને જરાક આમાં રુચિ હોવી જોઈએ, ભાવુક બનીને રસિક બનીને જો રસ પીશો તો મજા આવશે। મુહ રહો રસિકા ભોવી ભાવુકા, જો રસ પીવો હોય તો ભાગવતનો રસ પીજો, અને ભાગવતના રસ પીવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય છે, અને એકવાર માણસ ભાગવતનો રસ પી લે ને પછી સમાજના તમામ રસો એને તુરા લાગે સાહેબ, તુરા ફિક્કા લાગે, એક વખત ભાગવતનો રસ પી લઈ